ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूणं श्री गुरु परम दयाळथै दियो सत्य उपदेश ज्ञानी माने जानिने मूड ग्रहे छे क्लेश। पुरुषार्थ सिद्धि उपाय श्री श्रीमद अमृतचंद्र आचार्य देव द्वारा रचित। कोणा द्वारा रचित छे आ पुरुषार्थ सिद्धि उपाय? अमृतचंद्र आचार्य देव द्वारा रचित छे। अमृतचंद्र आचार्य देवे घणा बधा शास्त्र उपर टीका करी छे, कुनकुन आचार्य देवना शास्त्र उपर। પણ એમને સ્વતંત્ર રૂપથી બે શાસ્ત્રોની રચના જે કરી એ પ્રસિદ્ધ થયા। કયા બે શાસ્ત્ર? એક તો તત્વાર્થ સાર અને બીજો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય। બીજું ગ્રંથ કયું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય। એક તો તત્વાર્થ સાર અને બીજું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય। આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઉપર પંડિત ટોડલમલજીએ ટીકા લખી છે ઢુંડારી ભાષામાં, અને એ ટીકા અધૂરી રહી ગઈ હતી કારણ કે પંડિતજીનું આયુષ્ય પણ ઓછું હતું અને ટીકા અધૂરી રહી ગઈ હતી, તો પંડિત દોલતરામજીએ એ ટીકાને પૂરી કરી। હલો, આ ગ્રંથની રચના અમૃતચંદ્ર આચાર્ય દેવે કરી અને તેના ઉપર પંડિત ટોડલમલજીએ ઢુંડારી ભાષામાં ટીકા લખી, અને એ ટીકા અધૂરી રહી ગઈ હતી તો એ ટીકાને પંડિત દોલતરામજીએ પૂર્ણ કરી। આ ગ્રંથનું બીજું નામ છે જિન પ્રવચન રહસ્ય કોષ। બીજું નામ પણ આવે છે આ ગ્રંથનું, જિન પ્રવચન રહસ્ય કોષ। બરાબર, બે નામ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અને જિન પ્રવચન રહસ્ય કોષ। ગુરુદેવે આપણને કેટલા અદ્ભુત સિદ્ધાંતો આપ્યા છે, ગુરુદેવના આના ઉપર પણ પ્રવચનો થયા છે, એ હું અહીંયા બોલું છું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, સ્પર્શે નહીં, પહેલું। બીજું, દરેક દ્રવ્યની દરેક પર્યાય ક્રમબદ્ધ જ હોય છે, ઉત્પાદ ઉત્પાદથી છે, વ્યય કે ધ્રુવથી નથી। ઉત્પાદ પોતાના ષટકારકના પરિણમનથી થાય છે, એટલે કે ષટકારકથી તત્સમયની યોગ્યતાથી થાય છે। પર્યાય અને ધ્રુવના પ્રદેશ ભિન્ન ભિન્ન છે, ભાવ શક્તિના કારણે પર્યાય હોય જ છે, કરવી પડતી નથી। ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ચારેય અનિયોગનું તાત્પર્ય વિતરાગતા છે। સ્વદ્રવ્યમાં પણ દ્રવ્ય ગુણ અને પર્યાયના ભેદ પાડવા તે વ્યવહાર છે, ધ્રુવનું અવલંબન છે પણ વેદન નથી, અને પર્યાયનું વેદન છે પણ અવલંબન નથી। આવા અદ્ભુત સિદ્ધાંતો આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પરમાગમોમાંથી કાઢ્યા અને આપણને આ બધા સિદ્ધાંતો સમજાવ્યા। પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી, એનું નામ જ પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે। ફરી, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક આત્મામાં લીન થવું તે જ પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે। બરાબર ને? હવે આમાં પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવની પહેલી ગાથા ચાલુ કરીએ, એની પહેલા ટોડલમલજીએ અહીંયા મંગલાચરણ કર્યું છે, એ મંગલાચરણ આપણે વાંચીએ છીએ અને એનો અર્થ આપણે જોશું। પરમ પુરુષ નિજ અર્થને, એટલે આમાં દેવ શાસ્ત્ર અને ગુરુને નમસ્કાર કરવામાં આવ્યા છે, ખ્યાલ છે? સૌથી પ્રથમ આચાર્ય દેવ પંડિતો આ શાસ્ત્ર લખે તો એની પહેલા કોને નમસ્કાર કરે છે? દેવ શાસ્ત્ર અને ગુરુને નમસ્કાર કરવામાં આવે છે। પરમ પુરુષ નિજ અર્થને સાધી થયા ગુણવૃંદ,
આનંદામૃત ચંદ્રને બંધુ છું સુખ કંદ, બાની બિન બેન ન બને બેન બિના બિન નૈન, નૈન બિના ના બાન બન નમો બાની બિન બેન, ગુરુ ઉર ભાવે આપ પર તારક બારક પાપ, સુગુરુ ગાવે આપ પર હારક વાચ કલાપ, મેં નમો નગ્ન જૈન જિન જ્ઞાન ધ્યાન ધન જ્ઞાન, એન હીન તન છીન. શું કીધું અહીંયા? પહેલા જ અહીંયા વાત કરી કે પરમ પુરુષની જ અર્થને સાધી થયા ગુણવૃંદ, બરાબર. એટલે પરમ પુરુષ એવા કોણ, અને પરમ પુરુષ થવાના અર્થે, પરમ પુરુષની જ અર્થને એટલે કે આત્માને પ્રાપ્ત કરવાના અર્થને, અને હું એવા અનંત ગુણ, ગુણવૃંદ એટલે કે ગુણોનો સમૂહ, એવા અનંત ગુણને, શુદ્ધ ગુણને સાધવા માટે, પોતાના શુદ્ધ ગુણને સાધવા માટે, અનંત ગુણોના સમૂહને સાધવા માટે હું અમૃતચંદ્ર આચાર્ય દેવ, જે સુખના કંદ છે, બરાબર, એમને હું શું કરું છું? વંદન કરું છું. આ મંગલાચરણ કોણે લખ્યું છે? ટોડલમલજી લખ્યું છે. અને ટોડલમલજી કોને નમસ્કાર કરે છે? અમૃતચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર કરે છે, બરાબર ને? અમૃતચંદ્ર આચાર્ય દેવને વંદુ છું સુખ કંદ. હવે અહીંયા એમ કે છે કે બીજામાં શાસ્ત્રની વાત, જીનવાણીની વાત કરી તો એમ કે છે કે વાણીનો યોગ ના હોય, વાણીનો યોગ ના હોય તો વચન વર્ણન ના થઈ શકે, બરાબર. વાણીનો યોગ ના હોય, બરાબર, તો શું ના થઈ શકે? જીનવાણી ના હોય તો વર્ણન ના થઈ શકે, બરાબર. પછી કીધું કે જીનવાણીનું વર્ણન વિના, પહેલા શું કીધું? વાણી ન હોય તો વર્ણન ના થઈ શકે જીનવાણીનું. જીનવાણીના વર્ણન વિના જ્ઞાન ચક્ષુ, ખ્યાલ છે, નૈન કીધું ને, નૈન બિના ના બાન બન, બરાબર, નમો બાની બિન બેન, એટલે નૈન બિના, નૈન એટલે જ્ઞાન ચક્ષુ, જ્ઞાન ચક્ષુ ના હોઈ શકે. બેન બિના બિન નૈન, બરાબર, એટલે કે વાણી વગર, જીનવાણી વગર જ્ઞાન ચક્ષુ પ્રગટ ના થઈ શકે, એટલે આત્મજ્ઞાન પ્રગટ ના થઈ શકે. પહેલા કીધું વાણીનો યોગ ના હોય તો વર્ણન ના થાય. પછી કીધું કે પછી શું કીધું? કે વાણી વગર, અને એ વાણી વગર, બરાબર, જીનવાણી વગર, બરાબર, જીનવાણી વગર શું ના થઈ શકે? તો કે જ્ઞાન ચક્ષુ પ્રગટ ના થઈ શકે. અને જ્ઞાન ચક્ષુ નહીં હોય, જ્ઞાન ચક્ષુ ન હોય તો શું નહીં થાય? તો કે ભાવભાષણ નહીં થઈ શકે, બરાબર. ભાવભાષણ રૂપી જ્ઞાન ચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, બરાબર ને? વર્ણનને નિમિત્ત, એ જીનવાણીને નિમિત્ત નહીં કહી શકાય. અગર આપણને જ્યાં સુધી ભાવભાષણ નહીં થાય ત્યાં સુધી એ જીનવાણીને શું નહીં કહી શકાય? તો કે નિમિત્ત નહીં કહી શકાય, બરાબર. એવી નિરક્ષરી વાણીને નમસ્કાર કરવામાં આવે છે. કેવી રીતે વાત કરી? પહેલા કીધું કે એ પહેલા શું કીધું? કે વાણીનો યોગ નહીં હોય તો જીનવાણી નહીં થાય, બરાબર. જીનવાણીનું વર્ણન નહીં હોય તો જ્ઞાન ચક્ષુ ભાવભાષણ નહીં થાય. ભાવભાષણ જ્ઞાન ચક્ષુ પ્રગટ નહીં થાય ત્યાં સુધીને વર્ણનને નિમિત્ત પણ નહીં કહેવાય, બરાબર ને? એવી જીનવાણી માતાને, નિરક્ષરી વાણીને મારા નમસ્કાર હો, એટલે બીજા ફકરામાં જીનવાણી માતાને નમસ્કાર કરવામાં આવ્યું છે. હવે આગળ કહે છે શ્રી ગુરુ એટલે કે મુનિરાજને, મુનિરાજના હૃદયમાં શું છે? તો કે સ્વપરનું ભેદ વિજ્ઞાન છે, બરાબર. તેઓ કેવા છે? ભેદ વિજ્ઞાની છે. હૃદયમાં સ્વપર ભેદ વિજ્ઞાની ભાવે છે મુનિરાજ. હર સમય કોની ભાવના ભાવે છે? ભેદ વિજ્ઞાનની ભાવના ભાવે છે. અને તારક બારક પાપ, તારક એટલે તો કે તારનાર છે, બરાબર ને? સમસ્ત જીવોના ને તારવા વાળા છે આપણા મુનિરાજ. સમસ્ત જીવોને આ ભવસાગરથી તારવા વાળા છે. અને બારક પાપ એટલે બધા પાપોનું નિવારણ કરવા વાળા છે, ખ્યાલ છે, આપણા એવા મુનિરાજ છે.
सुगुरु गावे आप पर, सुगुरु गावे आप पर, एटले के शू कीधु यहाँ के अपना गुरु अपना भावलिंगी मुनिराज अने पोताना वचन बल थी के वादीओने पण शू करी ले छे, जीती ले छे, बराबर, अने तेवो भेद विज्ञान गाय छे अने एनी भक्ति करे छे। शू गुरु गावे आप पर, कोनी कोना गीत गावे छे, कोना गीत गाए छे, भेद विज्ञान ना गीत गाए छे, अने हारक वाचक लाभ पोताना वचन बल थी, वचन बल थी ए वादीओने शू करी नाखे छे, जीती ले छे। एवा आपड़ा कौन छे, मुनिराज छे। અને પછી પાછું મુનિરાજની જ વાત કરી, વર્ણન કર્યું કે એવા નગ્ન દિગંબર મુનિરાજને મારા શું હોય નમસ્કાર કરું છું, એમને નમન કરું છું, જે પોતાના કોનામાં લીન છે, જે પોતાના જ્ઞાન ધનમાં શું છે, લીન છે, પોતાના જ્ઞાન ધનમાં લીન છે, બરાબર ને, સ્વરૂપમાં લીન છે, અને એમને કોઈ પણ પ્રકારનું શું નથી તો કે માન ઘમંડ બરાબર મમત્વ કર્તૃત્વ એ બધાથી આપણા મુનિરાજ કેવા છે, રહિત છે, અને મેઘ સમાન શું કરવા વાળા છે, ધર્મ ઉપદેશની વૃષ્ટિ કરનારા છે, શું કરવા વાળા છે, મેઘ સમાન ધર્મ ઉપદેશની વૃષ્ટિ કરવા વાળા છે, અને બે વસ્તુને ક્ષીણ કર્યું છે, કયા બે વસ્તુને ક્ષીણ કરે છે, એક તો કશાયને અને શરીરને, બરાબર ને, બે વસ્તુને મુનિરાજ ક્ષીણ કરે, કઈ બે વસ્તુ, કાયાને અને કશાયને ક્ષીણ કરવા વાળા છે, એવા આપણા કોણ છે, મુનિરાજ છે। એટલે અહીંયા મંગલાચરણમાં અમૃતચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર કર્યા, જીનવાણીને નમસ્કાર કર્યા, અને જેટલા પણ ભાવલિંગી સંતો છે, મુનિરાજો છે, તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે। હવે અહીંયા બીજો પાછો અહીંયા પાંચમો છઠ્ઠો પેરેગ્રાફ એ મંગલાચરણને જ અહીંયા આગળ કહે છે, શું કહે છે જુઓ, કોઈ નર નિશ્ચયથી આત્માને શુદ્ધ માની થયા છે સ્વચ્છંદન પીછાને નિજ શુદ્ધતા, કોઈ વ્યવહાર દાન તપશીલ ભાવને જે આત્માનું હિત માની છાંડે નહીં મૂળતા, કોઈ વ્યવહાર નય નિશ્ચય ના માર્ગને ભિન્ન ભિન્ન જાણીને કહે છે નિજ ઉદ્ધતા, જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ કારણ ને ઉપચાર માને ત્યારે બુદ્ધતા। શું કીધું અહીંયા, અહીંયા નિશ્ચયાભાષી વ્યવહારાભાષી ની વાત કરી અને ઉભ્યાભાષી, કોઈ એમ કહે છે કે આત્મા કેવો છે, શુદ્ધ છે, બરાબર, કોઈ આત્માને સર્વથા શુદ્ધ માને છે, સર્વથા એટલે પર્યાયમાં પણ શુદ્ધ માને છે અને સ્વચ્છંદ થઈને ફરે છે, અને નિજ પીછાને ન પીછાને નિજ શુદ્ધતા એટલે કે પોતાના શુદ્ધ આત્માને ઓળખતો નથી, કયો જીવ, તો કે નિશ્ચયાભાષીનો જીવ, કોઈ વ્યવહારાભાસી વાળો જીવ એ વ્યવહાર દાન તપ શીલ આદિમાં શું થઈ જાય છે, તો કે ત્યાં ધર્મ માનીને બેસી જાય છે, એટલે આત્માનું હિત નથી કરતો, બરાબર, અને એ મૂળતાને છોડતો નથી, કારણ કે વ્યવહારમાં જ ધર્મ માનીને બેસી ગયો છે, અને કોઈ કોઈ એવા છે કે એ વ્યવહાર અને નિશ્ચયને અલગ અલગ માને છે, અલગ અલગ માર્ગ છે, બરાબર ને, પણ અહીંયા કહે છે એમ નથી, નિશ્ચય સાથે વ્યવહાર સાથે જ હોય, બરાબર, નિશ્ચય વ્યવહારનો સુમેળ હોય, એક જ સાથે એ જીવને નિશ્ચય પણ હોય અને વ્યવહાર પણ હોય, બે અલગ અલગ માર્ગ નથી, ખ્યાલ આવે છે ને, એમ કહે છે કોઈ વ્યવહાર નહીં નિશ્ચય નહીં ના માર્ગને ભિન્ન ભિન્ન જાણી કહે છે નિજ ઉદ્ધતા, બરાબર ને, એની ઉદ્ધતાને છોડતો નથી, જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, જ્યારે કોઈ જીવ જ્ઞાની નિશ્ચય અને વ્યવહાર બંનેઓને વ્યવસ્થિત જાણે છે કે નિશ્ચય સત્યાર્થ છે અને વ્યવહાર ઉપચરિત છે, બરાબર, કારણને ઉપચાર માને એટલે વ્યવહારને ઉપચાર માને અને નિશ્ચયને સત્યાર્થ માને, ત્યારે બુદ્ધતા એટલે ત્યારે એ જ્ઞાની થાય છે, જ્યારે નિશ્ચય વ્યવહારનું સત્યાર્થ સ્વરૂપ સમજે છે, યથાર્થ સમજે છે, તો એ જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય છે।
પછી દોહામાં એક બે લીટીની બે લીટી લખી છે અહીંયા મંગલાચરણમાં, શ્રી ગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને મૂળ ગ્રહે છે ક્લેશ. શ્રી ગુરુએ કરુણા કરી દયા કરી આપણને આવો સત્ય ઉપદેશ આપ્યો, બરાબર, પણ અજ્ઞાની શું કરે છે, ક્લેશ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, બરાબર. અને એ અજ્ઞાની એ મૂળ એને ક્લેશ કરીને છોડી દે છે, રાગ દ્વેષને ગ્રહણ કરે છે, ક્લેશને ગ્રહણ કરે છે અને માર્ગને છોડી દે છે. અને જ્ઞાની આ સત્યાર્થ માર્ગને જાણી એ વિતરાગતાને ગ્રહણ કરે છે. અજ્ઞાની ક્લેશને ગ્રહણ કરે છે અને જ્ઞાની વિતરાગતાને ગ્રહણ કરે છે. ખ્યાલ આવે છે ને? અજ્ઞાની ક્લેશ રાગ દ્વેષને ગ્રહણ કરે છે અને જ્ઞાની કોને ગ્રહણ કરે છે? વિતરાગતાને ગ્રહણ કરે છે, બરાબર ને? એવું અહીંયા આપણે હમણાં મંગલાચરણનો આખો અર્થ જોયો. પહેલી ગાથા જે ચાલુ થાય છે એમાં સિદ્ધ ભગવાનનું જે કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનને નમસ્કાર કરવામાં આવ્યું છે. એટલે કે કેવળ જ્ઞાનના માધ્યમથી ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે. પહેલા શું કહે છે અહીંયા, આપણે અહીંયા અન્વયાર્થ વાંચીએ. અહીંયા અન્વયાર્થમાં લખ્યું છે કે જેમાં દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ અતીત અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. અહીંયા કેવળ જ્ઞાનની વાત કરી અને કેવળ જ્ઞાનને દર્પણના ઉદાહરણથી સમજાવ્યું કે દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થો કેવા થાય છે, ઝલકે છે. એમ અહીંયા સિદ્ધ ભગવાનનું જ્ઞાન સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ, બરાબર, જે પ્રકાશી રહ્યા છે, બરાબર, એવા સિદ્ધ ભગવાન જગતમાં એવા સિદ્ધ ભગવાનનું કેવળ જ્ઞાન જયવંત વર્તો. ખ્યાલ આવે ને? સદાય શું થતા રહે, જીવો આવા કેવળ જ્ઞાનને પ્રાપ્ત થતા રહે. એટલે કે બધા પદાર્થો એ જ્ઞાનમાં ઝલકે છે. ટીકા, તે પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? તો પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. એટલે કે છએ છ દ્રવ્યો અને તેના બધા ગુણો અને તે બધા દ્રવ્યોની ત્રણેય કાળની પર્યાયો એક સાથે પ્રતિબિંબિત થાય છે. ભાવાર્થ, શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. જેવું સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું જ શું થાય છે, તો કે કેવળ જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ કહો, જણાવવું કહો, બધું એક જ છે. પ્રતિબિંબ કહો, બધું એક જ છે. અરીસાના ઉપરના ભાગમાં ઘટપટ આદિ પ્રતિબિંબિત થાય છે તેમ, કોના જેમ, દર્પણની જેમ. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. ખ્યાલ છે? અરીસાને જેમ એવી ઈચ્છા નથી થતી ને કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું, બરાબર ને? એમ અહીંયા કેવળી ભગવાનને પણ એવી ઈચ્છા નથી થતી કે હું આ લોકાલોકને જાણું. સમોસરણ સ્તુતિમાં આવે છે ને, સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીનવરા, અંકુર એક નથી મોહ રહ્યો તણો જ્યા, બરાબર ને? એટલે જાણવાની ઈચ્છા નથી, પણ જ્ઞાનનો જ એવો સ્વપર પ્રકાશક સ્વભાવ છે કે બધું એમાં જણાય જાય છે. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થોના સમીપ જવું પડતું નથી, જતો નથી. અહીંયા ઉલટું દ્રષ્ટાંત આપ્યું. લોહચુંબક તરફ તો એ લોખંડની સોય આકર્ષિત થાય છે, બરાબર ને? એના તરફ જાય છે,
પણ યા જ્ઞાન કઈ પોતાની પોતાના પ્રદેશને છોડી પોતાનું સ્થાન છોડીને લોકાલોક પાસે પદાર્થો પાસે કઈ જતું નથી, વળી તે પદાર્થો પણ પોતાના સ્વરૂપને છોડીને અરીસામાં પેસતા નથી. તારા છે ને, જ્ઞાન જ્ઞેમાં નથી જતું અને જ્ઞે જ્ઞાનમાં નથી આવતા. જેમ કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, બરાબર, કોઈ પુરુષ કોઈને કહે કે અમારું આ કામ કરો જ, તેમ પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ નથી કરતા. જો ખ્યાલ છે ને, કારણ કે જ્ઞે જ્ઞેમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. જ્ઞે એમ નથી કહેતા કે તું મને જાણ, ખ્યાલ છે ને, તું મને તારા જ્ઞાનમાં જાણ, એમ જ્ઞે નથી કહેતા. જેમ કોઈ પુરુષ બીજાને કહે કે કામ કરો, અને એમ જ્ઞે જ્ઞાનને કહેતા નથી, પ્રાર્થના કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવો જ આકાર રૂપ અરીસામાં પ્રતિબિંબિત થાય છે. આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ વર્તે છે. જો આ દર્પણ અને જ્ઞાનનું સ્વરૂપ કેટલું મળતું જુળતું છે, ખ્યાલ આવે ને, કેટલું મળે છે. કારણ કે જેમ દર્પણને કોઈ ઈચ્છા નથી થતી, દર્પણ એમ નથી કહેતું કે તું મને પ્રતિબિંબ, તું આ પદાર્થ નથી કહેતા કે તું મને પ્રતિબિંબિત કર. દર્પણ એના સ્થાન છોડીને પદાર્થો પાસે જતો નથી, બરાબર. એ દર્પણમાં બધા પદાર્થો ઝલકવા છતાં પણ દર્પણને રાગ આદિ પરિણામ થતા નથી, બધાને સમાન જાણે છે. એવી જ રીતે અરીસામાં કેટલાક ઘટપણ આદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે જ્ઞાન રૂપી દર્પણમાં સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ન આવ્યું હોય, ન જણાયું હોય. આવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે, બરાબર. એક અહીંયા એક પ્રશ્ન કર્યો છે પહેલી ગાથામાં, આપણે આ પહેલી ગાથાનો એક પ્રશ્ન આ કરીને અહીં પૂરું કરીએ છીએ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું, તેનું શું કારણ? અહીંયા કેવળ જ્ઞાનની મહિમા કરી, બરાબર ને, પણ અહીંયા કોઈ પદાર્થને નમસ્કાર કરવામાં આવ્યું નથી, તો એમાં એની માટે શું કહે છે? જો પહેલા પદાર્થનું નામ લેવું જોવે અને પછી ગુણનું વર્ણન કરવું જોવે, બરાબર. તો તેના ઉત્તરમાં કહે છે આ પંડિત ટોડરમલ જે લખ્યું છે ભાવાર્થ, એટલે પંડિત ટોડરમલ જે જવાબ આપે છે, અહીં આચાર્યએ પોતાનું પરીક્ષા પ્રધાન પણ પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના હોય, એક આજ્ઞા પ્રધાની અને એક પરીક્ષા પ્રધાની. જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવગુરુનો ઉપદેશ પ્રમાણ કરી વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તે આજ્ઞા પ્રધાની કહે છે. એટલે પરંપરા માર્ગ વડે, બરાબર, એમના જે પિતાના જે ધર્મ કરતા આવ્યા છે અને એ જ ક્રિયાને વિનય આદિમાં એ પ્રવર્તે છે, તો એ આજ્ઞા પ્રદાની કહે છે. એ આજ્ઞા પ્રદાની એમને કહેવાય છે, બરાબર. અને જેઓ પોતાના સમ્યક જ્ઞાન વડે પહેલા સ્તુતિ કરવા યોગ્ય ગુણોનો નિશ્ચય કરે છે, પહેલા એ કોઈ પણ પરમાત્માનો સાચા દેવનો નિશ્ચય કોના આધારથી થશે? તો કે ગુણના આધારથી થશે, બરાબર ને. કારણ કે આપણે કઈ પરમાત્માને એમના બહારના વૈભવ, સમોષરણ, ઓમ ધ્વનિ એના આધારથી આપણે એમને નમસ્કાર નથી કરતા. કારણ કે સમંત મંદ્ર આચાર્ય દેવે લખ્યું છે ને કે એવું તો કોઈ બીજા માયાવી દેવ પણ કરી શકે છે, બરાબર, પણ અમે તો પરમાત્માને એમના ગુણોના કારણે નમસ્કાર કરીએ છીએ. એટલે ગુણોનો નિશ્ચય કરી અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેની પરીક્ષા પ્રધાન કહે છે. કેમ કે કોઈ પદ, વેશ અથવા સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે. તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણની સ્તુતિ કરવા યોગ્ય છે. અહીંયા ગુણની સ્તુતિ એટલે કેવળ જ્ઞાનની સ્તુતિ કરવા
યોગ્ય છે એમ આચાર્યે નિશ્ચય કર્યો છે. કારણ કે અરિહંત અને સિદ્ધ જ છે કે જેમને આવું કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અમે તો તમારા સર્વજ્ઞતા અને વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. જેમનામાં આવા ગુણ હોય તે સહજ સ્તુતિ કરવા યોગ્ય થયો. કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે રહે છે, તો એ દેવ સહજ સ્તુતિ કરવા થઈ ગયા ને. કારણ કે કઈ ગુણ અને દેવ, ગુણ અને પરમાત્મા કઈ અલગ અલગ નથી, એ કેવળ જ્ઞાન સહિત એ પરમાત્મા છે. એટલે કેવળ જ્ઞાને નમસ્કાર કર્યું તો આપણે દેવને પરમાત્માને પણ નમસ્કાર કરી લીધા, જુદા નથી એમ વિચારીને નિશ્ચય કરી તો એવો ગુણ પ્રગટ રૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટ દેવનું સ્થવન કર્યું, બરાબર ને. હવે અહીંયા બીજી ગાથામાં જીનવાણી માતાને નમસ્કાર કરશે, બરાબર. એ આપણે કાલના સ્વાધ્યાયમાં લઈશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જીનવાણી માં કો બંદના શત બાર હૈ બંદના શત બાર હૈ. બોલો અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાનનો જય હો. છઠ્ઠા સાતમામાં જુલોવાળા સર્વ ભાવલિંગી મુનિરાજનો જય. જીનવાણી માતનો જય. અંબક્તો પર અનંત અનંત ઉપકારી સદગુરુદેવનો જય હો.